નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ચૂંટાયેલા સભ્યને નગરપાલિકાના નિયમો પ્રમાણે 2 થી વધુ સંતાનો હોવાથી સભ્ય પદેથી દૂર કરવાની માંગણી સાથે ડભોઈ શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત. શહેરના ગોરવા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા વિસ્તારમાં ભારે ઉત્તેજના. ગત સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવી જતા અતિ ઝડપે ફૂંકાયેલા પવનોએ શહેરના અનેક વિસ્તારોને ધમરોળ્યા. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ચૂંટાયેલા સભ્ય કિરીટભાઈ વસાવાને નગરપાલિકાના નિયમ પ્રમાણે 2 થી વધુ સંતાનો હોવાથી સભ્યપદેથી દૂર કરવાની માંગણી સાથે ડભોઈ શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી. ડભોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ જીનવાલા, ગુજરાત પ્રદેશ મહિલા અગ્રણી હિનાબેન ભટ્ટ, ડભોઈ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રાંત અધિકારી બમાણિયાને આવેદનપત્ર આપી વોર્ડ નંબર 9ના ભાજપના ચૂંટાયેલા સભ્ય કિરીટભાઈ વસાવાને 2 પત્નીઓથી 3 સંતાનો હોય નગરપાલિકાના નિયમ પ્રમાણે તેમને સભ્યપદથી દૂર કરવા માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ એક કોંગ્રેસના સભ્યએ પણ 3 સંતાનો હોવાથી પોતાના સભ્યપદનો ત્યાગ કર્યો હતો. નગરપાલિકાના નીતિ નિયમો પ્રમાણે જે સદસ્યને 3 સંતાન થાય એને નગરપાલિકાના સદસ્ય તરીકે રાજીનામું આપવું પડે. ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષના એક સદસ્યને 3 સંતાન હોવાથી સ્વૈચ્છિક એમને રાજીનામું આપીને પોતાના હોદ્દા પરથી ત્યાગ કર્યો હતો. હાલમાં ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના સદસ્ય ભાઈ શ્રી કિરીટભાઈ વસાવા લગભગ એપ્રિલ મહિનામાં એમને 3જા સંતાનનો જન્મ થયો. અમે લોકોએ મૌખિક રજૂઆત કરી તો એમને કીધું કે તમારે જે સાહેબ કરી લો, હું રાજીનામું આપવાનો નથી. આ નિયમની વિરુદ્ધમાં આવી વાત કરી એ ભારતીય જનતા પાર્ટીની મનોવૃત્તિ સાજી કરે છે. જેથી કરીને અમે જિલ્લા કલેક્ટરશ્રીને ગઈકાલે આવેદનપત્ર આપ્યું છે અને એમને સસ્પેન્શનની માગણી કરી છે. સાથે સાથે આજ રોજ ડભોઈ પ્રાંત ઓફિસમાં અને ડભોઈ નગરપાલિકાની અંદર એક આવેદનપત્ર આપીને આવેલ દસામાના મંદિર પાછળ આવેલ ગોરવા તળાવમાં અચાનક જ મોટી સંખ્યામાં માછલીઓમાં મોત નિપજતા ભારે કુતૂહલ સર્જાયું છે. બનાવની જાણ થતા જ વિસ્તારના કાઉન્સિલર દિલીપ નેપાળીએ તળાવ ખાતે પહોંચી માછલીઓના મોતનું કારણ શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારે કાઉન્સિલર દ્વારા તંત્રમાં જાણ કરવામાં આવી હતી તો તળાવમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા આસપાસના રહીશોમાં ભારે કુતૂહલ સર્જાતા રહીશોના ટોળા તળાવ ખાતે પહોંચ્યા હતા. લક્ષ્મી ગુરા ખાતે દશા માતા મંદિર ની પાછળ આવેલું દશામાના તળાવ ખાતે માછલીઓ ના મરવાના ઢગલાબંધ માછલીઓ મરી ગઈ છે એવા હાઉસિંગમાંથી અમારા કાર્યકર્તા બંધુ અને સોસાયટીના રહીશોનો ફોન આવ્યો હતો. હું આ દશામા તળાવ પર આવ્યો છું. અધિકારીઓને, તંત્રને, ફાઇલેરિયાને, ફાયરને બધાને જાણ કરી છે અને જે કંઈ બી થશે એનો યોગ્ય નિકાલ કરવાની એ લોકોએ બાંયધરી આપી છે. વિસ્તારના લોકો સાથે તળાવની જે કંઈ બી હતું
એ અમે જાત નિરીક્ષણ કરીને કોઈને અંદર જાનહાનિ ના થાય એની ચિંતા કરી છે, અને ફાઇલેરિયા ડિપાર્ટમેન્ટ અને બાકીના તંત્ર લોકો આવી ગયા છે ને એ લોકો એમની કામગીરી કરશે એવું જણાવ્યું છે. ગત સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવી જતા અતિ ઝડપે ફૂંકાયેલા પવનોએ શહેરના અનેક વિસ્તારોને ધમરોળી નાખ્યા હતા. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, પરંતુ વારંવાર વાતાવરણમાં પલટો આવી જતા વરસાદ તેમજ ધૂળિયા પવનોનો માહોલ સર્જાય છે. ગત મોડી સાંજે પણ અતિ ઝડપે ફૂંકાયેલા પવનોએ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેતા અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ પડી ગયા હતા. રસ્તાની વચ્ચે જ ઝાડ પડવાની ઘટનાઓના પગલે વાહન ચાલકો પણ અટવાયા હતા. મારી ગાડીઓમાં લગભગ બે ગાડીમાં આશરે પેન્શનપુરા ગામમાં નિઝામપુરામાં લગભગ 3-3.5 લાખનું નુકસાન થયું છે બે ગાડીને મળીને, અને ખાસો બધો વાતાવરણમાં ફેરફાર થયો હતો અને એના લીધે જ વૃક્ષો ધરાશાયી થયા છે અને એના માટે જ ગાડીઓને ડેમેજ થયું છે અને નુકસાન થયું છે. ઠેર ઠેર વીજળી ડૂલ થવાની ફરિયાદો પણ નોંધાઈ હતી. નિઝામપુરા વિસ્તારમાં ઝાડ પડતા જ તંત્ર દ્વારા ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તો લોકોના ઘરોમાં ધૂળનું સામ્રાજ્ય સર્જાતા ગૃહિણીઓ હેરાન પરેશાન થઈ ગઈ હતી. ગઈકાલે એટલે 13 તારીખના સાંજે વડોદરા શહેરની અંદર જે મોડી સાંજે જે હવા ફૂંકાયો જોરથી, તેમાં વડોદરા શહેરના પશ્ચિમ ભાગની અંદર વધારે ઝાડ પડવાના બનાવ, હોર્ડિંગ્સ પડવાના બનાવ અને ઇલેક્ટ્રિક તાર તૂટવાનો બનાવ બનેલ છે. રાતના 9 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી સતત ફાયર સર્વિસ તમામ ફાયર બ્રિગેડની ટીમો કામે લાગેલ હતી. કુલ આની અંદર 20 ઝાડ પડેલ છે, 3 જગ્યાએ હોર્ડિંગ્સના બનાવ થયેલ છે, 1 આગનો બનાવ થયેલ છે. આ બનાવોની અંદર સદભાગ્ય કોઈ જાનહાનિનો કોઈ ઉલ્લેખ એટલે થયેલ નથી, એ સારી વાત છે. અને મોટા ઝાડ જે 2-1 દીવાલ પડ્યા હતા, રોડ બ્લોકિંગ થયા હતા, એને કર્મચારી સ્ટાફે અધિકારીઓએ કામે લાગી તાત્કાલિક માર્ગ ખુલ્લા કરીને અને વીજળીનો સપ્લાય તરત ચાલુ થઈને લોકોને ફરી જનજીવન સારું થાય એ પ્રમાણે પ્રયત્નો કરીને સતત કામગીરી કરીને 4-1 કલાકની આ પૂર્ણ કરેલ છે. વડોદરા શહેરમાં બીજી વાર આવો બનાવ બન્યો છે જે વાવાઝોડું કરાય છે, અને લોકો તરફથી આવું વાતાવરણ જો ક્યારેક ફેલાય કે હવાવરો થાય ત્યારે પરિવહન અને રોડ પરથી દૂર થાય, ઊંચા કે ટેમ્પરરી સ્ટ્રક્ચરથી દૂર રહે અને પોતાની ગેલેરીઓમાં બહાર આવી પડી જાય હવાઓથી અને લટકીને કોઈની પર નુકસાન કરે કે કોઈને ઈજા પહોંચાડે એવું વસ્તુઓ આ સિઝનમાં અને મોન્સૂન પહેલાં એને ઉતારી અને યોગ્ય જગ્યાએ કરી વ્યવસ્થા કરવી એવી સર્વે જાહેર જનતાને અમારી કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ તરફથી અપીલ છે. શહેરના તાંડદા વિસ્તારમાં સન ફાર્મા કંપની નજીક લાગેલા સમર મેલામાં ગત રાત્રે ભારે વાવાઝોડાના પગલે વિશાળ ચકડોળ તૂટી પડતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે સંચાલકોની સમય સૂચકતાના પગલે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ગત મોડી સાંજે શહેરમાં એકાએક શરૂ થયેલા સુસવાટા મારતા પવન સાથેના વાવાઝોડાને પગલે જાહેર સ્થળોએ ભારે નુકસાન થવા પામ્યું હતું. તાંડલજા સનફાર્મા રોડ પર આવેલ સમર પાર્કમાં ગત સાંજે વાવાઝોડું શરૂ થતાં સંચાલકોને અંદાજ આવી જતા હાજર લોકોને બહાર મોકલી મેળો ખાલી કરાવી દીધો હતો. ત્યારબાદ ભારે પવનના કારણે લાઇટો ગયા બાદ વિશાળ ચકડોળ ધરાશાયી થઈ ગયું હતું. બનાવને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
શહેરના મચ્છીપીટ મજદૂર મહાજન મંડળ પાસેના મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટરો તેમજ ગંદકીના પગલે સ્થાનિક રહીશો તથા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મચ્છીપીટથી સલાટવાડા તરફ જતા મુખ્ય માર્ગ પર મજદૂર મહાજન મંડળ પાસે ગટરો ઉભરાતી હોવાથી માર્ગ પર ગટરનું ગંદુ પાણી વહે છે, જેના પગલે આસપાસની મસ્જિદમાં જતા નમાઝીઓને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે જ વિસ્તારમાં ફેલાયેલી ગંદકીના પગલે રોગચાળાની પણ દહેશત સ્થાનિકોમાં જોવા મળી રહી છે। વારંવાર રજૂઆતો છતાં સેવાસદન તંત્ર દ્વારા આ મામલે કોઈ જ કામગીરી ન કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। રાવપરા મચ્છીપીટ કા વિસ્તાર હૈ યે ઓર યહાં પે બાર બાર ગટર ભરાતી હૈ ઓર હમકો નમાઝ મે આને જાને બહોત તકલીફ પડતી હૈ। કમ સે કમ મહિને મે દો મર્તબા તો યે ગટર ભરાતી હૈ। इस तरह नमाज में जाने छींटे होते हैं, गाड़ी आधे से जाती है उसके छींटे भी हमको होते हैं, चलने में बहुत दिक्कत पड़ती है और राहदारी को भी बहुत परेशानी हो रही है। यहाँ से जब जनाजा निकलता है तो जनाजा निकल वक्त भी ऐसे पीछे होता है, बहुत फिर फिर के हमको ले आना पड़ता है, बहुत तकलीफ हो रही है। नमाज का जनाजा जब मैयत हुई नमाज मैयत होती है, जनाजा निकालने बहुत तकलीफ होती है हमको और जल्द से इसका उपयोग बड़ा अच्छा है बात है। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના ડોક્ટરોની જોહુકમી અને બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં મધ્યમ તેમજ ગરીબ વર્ગના દર્દીઓ સારવાર લેવા આવે છે, ત્યારે તેમને સયાજી હોસ્પિટલના ડોક્ટરોની જોહુકમી અને બેદરકારીના વારંવાર ભોગ બનવું પડે છે। આજે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પાવી જેતપુરના પલાસણ ગામમાં રહેતો 21 વર્ષીય યુવાન રણજીત પરમાર કેરી તોડવા ઝાડ પર ચડ્યો હતો, જ્યાં ઝાડ પરથી પટકાતા રણજીતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ રણજીતને હાથે તેમજ પગના ભાગે ફ્રેક્ચર હોઈ ઓપરેશન કર્યું હતું। ઓપરેશન કર્યા બાદ દર્દીના પરિવારજનોને દર્દીનો એક્સરે કઢાવવાનું કહેવામાં આવતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા। વધુ માહિતી દર્દીના પરિવારજનોએ આપી હતી। ના એટલે અમે તો ત્યાં કાઢીએ છું, અમે થોડા એટલે અહીંયા સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા। ગઈકાલ રાત્રે મારા ભાઈનું ઓપરેશન થયું એટલે હાથમાં અને પગમાં ફ્રેક્ચર છે એવું છે, તો અહીંયા આગળ અમે એડમિટ કરાવ્યા હતા, અહીંયા ઓપરેશન કરવા માટે લઈ ગયા। ઓપરેશન કરવા માટે લઈ ગયા પછી પાછો એક્સરે પાડવાનો હતો, ડૉક્ટર અમને એવું કહ્યું કે એક્સરે પાડવાનો, તો બેસ રૂમમાં ગયા તો બધા ટોળો વળીને બેસી રહ્યા હતા અને અમને રાત્રે 2:30 વાગે એવું કહ્યું કે પેપ્સીનો બોટલ લાવો, તો રાત્રે 3 વાગે 2:30 વાગે અમે પેપ્સીનો બોટલ શોધવા ગયા છીએ। અમે એ પછી ત્યાંથી અમે ડૉક્ટરને ફોન ત્યાં આગળ અમને જે એડમિટ કર્યા હતા ત્યાં ગયા અને ત્યાં જઈને અમે વાત કરી, બધી રજૂઆત કરી કે આવું થયું છે શું કરીએ, તો કે ના તમારે એક્સરે પાડીને જ આવવાનું અહીંયા એવું કહ્યું। એટલે પછી અમે પાછા આવ્યા, પાછા એક્સરેવાળાને મળ્યા, તો કે ના એક્સરે વખતે કશું પડે નહીં। પછી અમે ડૉક્ટરને એમને એવું કહ્યું કે ડૉક્ટરને મળો, તો ડૉક્ટરને મળવા ગયા, ડૉક્ટર બી આરામથી ત્યાં ઇમરજન્સીમાં જ હતા, તો એમને એવું કહ્યું તમે તમારાથી જે થાય એ કરી લો, આજે કશું જ થશે નહીં રાતના 2:30 વાગે અને તે પણ રાતના 2:30-3 વાગે આ બધું બનાવ બન્યું। વેક્સિન બોટલ કોઈ માંગેલી વેક્સિન બોટલ એક્સરે રૂમમાં જે છે ને એક્સરે પડતા હતા એ લોકોએ વેક્સિન બોટલ બધા 8-9 જણા અંદર જ હતા। આજે નાસ્તો કરતા હતા, આજે ક્યાં રજૂઆત કરીને શું કીધું તમે? આજે અમે દેવેશ્વર સાહેબ છે એમને રજૂઆત કરી અને એમને અમે એવું કહ્યું કે તમે જાઓ, ધ્રુમિલભાઈ સરને બધી વાત કરી દીધી છે અને જાઓ તમે એમને મળો, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું કહ્યું અમે। તાલુકા પોલીસે અંકોડિયાના શેરખી ગામમાંથી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે। તાલુકા પોલીસે અંકોડિયાના શેરખી ગામના ખુલ્લા ખેતરમાં રેડ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તાલુકા પોલીસે આરોપી ધર્મેશ રાવલને 30,000 ની કિંમતના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો, ત્યારે અન્ય એક આરોપી રમેશને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। વિશ્વ આખામાં બૌદ્ધ ધર્મના સંસ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે મહાનગર સેવાસદન તંત્ર દ્વારા જ્યુબિલી બાગ સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિશ્વ આખામાં શાંતિ અને અહિંસાનો સંદેશો આપી બૌદ્ધ ધર્મની સ્થાપના કરનાર ગૌતમ બુદ્ધ સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં થયો હતો।
હાલ આખા વિશ્વમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે અને લોકો બૌદ્ધ ધર્મ તરફ વળી રહ્યા છે. આવા મહાન સંત અને બૌદ્ધ ધર્મના જન્મદાતા ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે મહાનગર સેવાસદન દ્વારા જુબલીબાગ સ્થિત ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ભરતભાઈ શાહ સહિત કાઉન્સિલરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ગૌતમ બુદ્ધ ભગવાનનો જન્મદિવસ છે. 563 ઈસવીસન પૂર્વે એમનો જન્મ થયેલો. જન્મ બાદ થોડા દિવસ બાદ એમની માતાનું અવસાન થયેલું. એમની પરવરીશ એમની માસીએ કરેલી અને મોટા થયા પછી એમના લગ્ન થયા પછી એ પોતાના નગરમાં ફરવા નીકળેલા અને એ વખતે એમને વૃદ્ધ માધવ માણસ નનામી અને સાધુને જોયા અને આ જોયા પછી એમને થયું કે જીવનમાં આ સંસારમાં કશું નથી, સંસાર અસાર છે અને એને સિદ્ધ કરવા માટે એમને પોતે સાધુ થયા. સાધુ થયા પછી એમને આખું જીવન પોતાનું સાધુમય તરીકે ગાળ્યું અને છેલ્લે એમ નિર્વાણ થયું. નિર્વાણ પછી એ આત્મા મોક્ષમાં ગયો અને આજે દેશમાં અને આખી દુનિયાની અંદર એમનો ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે અને લોકો એ ધર્મ તરફ વળેલા છે. તો એમની સાચી શ્રદ્ધાંજલિ આજે તારે કહેવાશે કે એમના ધર્મના જે સિદ્ધાંતો છે એને અનુકરણ કરીને એમને આપણે આજે સાચી શ્રદ્ધાંજલિ આપીએ. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો ડીએન ટીવી. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ સેવા સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા 12 વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં અત્યાધુનિક પ્રયોગશાળા પુસ્તકાલય કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ રમતા રમતા શિક્ષણ ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા રમતોત્સવ વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય હરણી વરસે રિંગ રોડ વડોદરા. સંપર્ક 253-2232. સમય 9:30-12. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે માર્કોનિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટીથી અપાવી શકીએ છીએ. ડિસ્કોન સર્કલ એસજી હાઈવે પર જ્યાં હશે આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, ઈટીએસ અને આઈટેપ માટે ટ્રેઇન ટીચર્સ વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265-233-6883 232-40-63. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ.
Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deaving, Second Floor, Trident Mall, Racecourse. આધુનિક જીવન શૈલીનું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેરના પોશ એરિયામાં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટના ભાવે ડુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સોળમી લોકસભાની ચૂંટણીનું પરિણામ સોળમી મેના રોજ જાહેર થનાર છે ત્યારે ખંડેરાવ માર્કેટ સ્થિત એક મીઠાઈના વેપારીએ કમળ આકારની મીઠાઈ બનાવી છે. ભારતની સૌથી મોટી સોળમી લોકસભાની ચૂંટણી સીધે સીધો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો મહાસંગ્રામ બની ગઈ છે. હાલ ચૂંટણીના નવે નવ ચરણનું મતદાન સંપન્ન થઈ ગયું છે અને સોળમી મેના રોજ પરિણામ જાહેર થનાર છે ત્યારે પરિણામ ભાજપ તરફી જ હશે અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીનું પદ સંભાળી દેશનું નેતૃત્વ કરશે તેવી દ્રઢ આશા સાથે શહેરના ખંડેરાવ માર્કેટ સ્થિત મીઠાઈના એક વેપારી દ્વારા ભાજપના ચૂંટણી ચિહ્ન એવા કમળ આકારમાં મીઠાઈ બનાવવામાં આવી છે જેનું વેચાણ સોળમી મેના રોજ કરવામાં આવશે. ના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, જ્યારે એક્ઝિટ પોલનો રિપોર્ટ ગઈકાલથી જે બતાવી રહ્યો છે કે એનડીએની સરકાર જ્યારે બનવાની છે અને ભાવિ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીજી આપણા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે અમે વડોદરાના મીઠાઈવાળાને, અમે એલઆર સ્વીટ પરિવાર આખું ઉત્સાહ, જે રીતે મોદી સાહેબ જ્યારે ફોર્મ ભરવા વડોદરા આવેલા ત્યારે અમે માર્કેટ ચાર રસ્તાના બધા જ મીઠાઈવાળાએ, બધા જ નાગરિકોનું અમે મોઢું મીઠું કરાવેલું, એવી રીતે સોળમી તારીખે આખું વડોદરા શહેર એક ઉત્સવ તરીકે, દિવાળી તરીકે મનાવવા જઈ રહ્યું છે, ત્યારે અમે લોકો પણ એમાં સહભાગી બનવા જઈ રહ્યા છીએ. અમે એક કમળ જે આપણા ભાજપનું પ્રતીક છે, એનડીએની સરકાર બનવાની છે ને માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે વડોદરાના ઉમેદવાર છે એટલે અનેરો આનંદ અમારી વચ્ચે છે અને અમે લોકો મીઠાઈ તરીકે, મીઠાઈ જે કમળની મીઠાઈ અમે બનાવેલી છે એ સોળમી તારીખે પ્રજાની વચ્ચે અહીંયા બધા નાગરિકોનું મોઢું મીઠું કરાવીશું. કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતાની 1414મી જન્મજયંતિ નિમિત્તે કારેલી બાગ વુડા સર્કલ સ્થિત તેમની પ્રતિમાને સેવાસદન તંત્ર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર દેશને કૃષ્ણ ભક્તિના અસંખ્ય ભજનોની ભેટ આપનારા તેમજ હુલામણા નરસૈયાના નામથી જાણીતા થયેલા નરસિંહ મહેતાની 1414મી જન્મજયંતિ નિમિત્તે કારેલીબાગ વુડા સર્કલ સ્થિત તેમની પ્રતિમાને મહાનગર સેવાસદન તંત્ર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધી બાપુની અતિ પ્રિય એવા વૈષ્ણવ વચન તો તેને રે કહીએ ભજવની ભેટ પણ નરસિંહ મહેતાએ જ આપી હતી. આજના આ પ્રસંગે મેયર ભરતભાઈ શાહ સહિત કાઉન્સિલરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નરસિંહ મહેતાનો જન્મદિવસ છે. 1414માં તળાજા ગામે એમનો જન્મ થયો હતો અને એમનું એક ભજન આજે ગુજરાતના ઘરે ઘરમાં આજે ગવાય છે. વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ પીર પરાઈ જાણે,
અને આ ગીત આ ભજન એ ગાંધીજીને પણ બહુ પ્રિય હતું અને ગાંધીજી પણ સવારના ઉઠતાની સાથે આ ભજન ગાતા હતા. એટલે આજે સાચી શ્રદ્ધાંજલિ ત્યારે કહેવાશે કે એમનું ગીત અને એમના ભજનો એમના કાવ્યો આપણે ગુણગુણાઈએ સવારે, એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. લોકસભાની ચૂંટણી દરમિયાન ગોધરામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ ભાજપના સાંસદે કરેલા વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ગોધરા વાણંદ સમાજના અગ્રણીઓએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. એક તરફ લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને ગરમાગરમી ચાલી રહી છે, ત્યારે ગોધરામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે મુંડનકાંડ નિવેદનો મુદ્દે ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્ય સી કે રાહુલજીએ ગોધરામાં એક જનસભામાં મુસ્લિમ મતદારોને રીઝવવા જો મોદી વડાપ્રધાન બનશે તો માથે મુંડન કરાવીને ફરીશ તેવું નિવેદન આપ્યા બાદ તેની સાથે ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે મોદી વડાપ્રધાન બનશે જ અને તે વડાપ્રધાન બનશે તો વાણંદ માટે વિવાદાસ્પદ વાણંદને પકડી તેનું મુંડન કરાવીશ તેવું નિવેદન કર્યું હતું. પ્રભાતસિંહના આ નિવેદનથી વાણંદ સમાજની લાગણી દુભાતા આજે વાણંદ સમાજ દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રભાતસિંહ ચૌહાણ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. લઘુમતી સેલકા અને હિન્દી આવી ગયું સિંગલ સાતપુર સુધી એ દિવસે સારા સોળમી રિઝલ્ટ આવે તો માથું મુડાઈ નું ફરે છે. રાહુલજીને હમણાં વાત નથી કરી, હમણાં ખબર નહીં, 16 તારીખે ખબર પડશે. અને હાલો મુંડન નહીં કરાવવાને હોય તો હું ગોહિજાર લઈને જઈશ તો અને પકડી રાખીને મુંડન કરાવીશું એને. હા, ખબર નહીં, 16 તારીખે ખબર પડશે. અને હાલો મુંડન નહીં કરાવવાને હોય તો હું ગોહિજાર લઈને જઈશ તો અને પકડી રાખીને મુંડન કરાવીશું એને. હા, સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ચૂંટાયેલા સભ્યને નગરપાલિકાના નિયમો પ્રમાણે 2 થી વધુ સંતાનો હોવાથી સભ્યપદેથી દૂર કરવાની માંગણી સાથે ડભોઈ શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત. શહેરના ગોરવા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા વિસ્તારમાં ભારે ઉત્તેજના. ગત સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવી જતા અતિ ઝડપે ફૂંકાયેલા પવનોએ શહેરના અનેક વિસ્તારોને ધમરોળ્યા. દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.